नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनों स्वागत छे। રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે। ગુલાબી ઠંડી સાથે કાળઝાળ ગરમી પડી રહી છે, તો નવરાત્રી નજીક આવતા ગરબાના શોખીનો માટે પણ ચિંતા વધી ગઈ છે। અને એવામાં પાછી નવરાત્રીને લઈને જે આગાહીઓ સામે આવી રહી છે તે સાંભળીને તો ખેલૈયાઓના ટેન્શન વધી ગયા છે। કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગુજરાતમાં એક બાજુ વરસાદે વિદાય લીધી છે, પરંતુ તેના છતાં પણ હજુ ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને એટલું જ નહીં, નવરાત્રીમાં તો ભારે પવન કરાની સાથે વરસાદની શક્યતા છે, એટલે કે આ વખતે તો મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડવાના છે। તો ચાલો જાણીએ કે આગામી કયા કયા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે જણાવી દઈએ કે આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે, પરંતુ ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ચોમાસાની વિદાય છતાં પણ નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે। આ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તારીખ 9 સુધીમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ગુજરાતના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે। 12 ઓક્ટોબરે અરબ સાગરમાં હાઈ પ્રેશર બનશે। 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, અને આના કારણે રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા થઈ શકે છે, જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે। તો બીજી તરફ અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ એવું જણાવ્યું છે કે આ શનિવાર સુધીમાં, એટલે કે 14 ઓક્ટોબર સુધીમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી। બીજને એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।